નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બિલથાણા ગામમાં ગત 14 માર્ચે યોજાયેલ લગ્ન પ્રસંગમાં વરરાજાને ઘોડાની લાત છાતીમાં વાગતા મચેલી દોડધામ બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ બે યુવાનોની લાશ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગત તારીખ 14 માર્ચના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાંથી એક જાન ગરૂડેશ્વર તાલુકાના બિલથાણા ગામ ખાતે આવી હતી, જ્યારે લગ્ન મંડપમાં ઘોડાઓ નાચવા માટે લાવવામાં આવ્યા હતા. જે વખતે ઘોડાઓ નાચતા હતા ત્યારે ઘોડાની લાત વરરાજાને છાતીમાં વાગતા મચેલી દોડધામમાં પાદરા ખાતે રહેતા આશિક શાહ, મહેબૂબ શાહ, દિવાન શાહ અને વડોદરા જિલ્લાના રાદણસા ગામ ખાતે રહેતા અલ્તાફ શાહ, પીરુ શાહ, દિવાન નામના બે યુવાનો રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. જોકે લગ્ન પ્રસંગમાં મચેલી દોડધામ બાદ ભેદી સંજોગોમાં ગુમ થયેલ બંને યુવાનો અલ્તાફ શાહ અને આશિફ શાહની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ગરૂડેશ્વર પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આઈ કે પટેલની ઉપસ્થિતિમાં જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારીઓ માટેનો તાલીમ વર્ગ યોજાયો હતો. રાજપીપળાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલ આ તાલીમ વર્ગમાં અધિકારીઓને ઈવીએમ તથા વીવીપીએટ તથા આચારસંહિતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોલાવ્યા છે કે જેમાં એક ફ્લાઇંગ સ્કોડ તરીકે કામ કરે છે, બીજી છે એસએસટી તરીકે કામ કરે છે, જે ટ્રેફિક સર્વેલન્સ ટીમ તરીકે કામ કરે છે, એક બીએસટી તરીકે કામ કરે છે, જે વિડીયો સર્વેલન્સ ટીમ તરીકે કામ કરે છે, અને એક વિડીયો વ્યૂઇંગ ટીમ તરીકે વીવીટી તરીકે કામ કરે છે, અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર કે જે મેઇન બેઝિકલી ચૂંટણીના જે ખર્ચના હિસાબની જે કામગીરી જોતા હોય છે. એટલે એ જે જુદી જુદી ટીમ છે કે જુદી જુદી ટીમનો જે રોલ છે તમારો, કે બેઝિકલી તમારે જે કામગીરી કરવાની છે એ બાબત ઉપર હું તમારો બધા હું નવસારીના આમોડપોર ગામ ખાતે ચોપાનથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ખેડૂતોની મુલાકાત લઈ બુલેટ ટ્રેનથી ખેડૂતોને ઉભી થનાર સમસ્યાઓ જાણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો આ પ્રોજેક્ટનો વિરોધ કરી જમીન આપવા માટે ઇન્કાર કરી રહ્યા છે. જાપાનના સહયોગથી બનનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે જાપાનને જીકા એજન્સી બાદ જાપાનથી આવેલા પત્રકારોના ડેલિગેશને આમોડપોર ગામ ખાતે ખેડૂતોની સમસ્યા સાંભળી હતી. આ બેઠકમાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી સૂત્રોચ્ચારો કર્યા હતા. જયેશ પટેલ, પ્રેસિડેન્ટ ખેડૂત સમાજ ગુજરાત. આજ બુલેટ ટ્રેન કે અગેન્સ્ટ મેં જો ગુજરાત મહારાષ્ટ્ર મેં આંદોલન ચલ રહે હૈ ઉસકે બારે મેં તહકીકાત કરને કે લિયે જાપાન કે જો અખબાર હૈ ઉનકે રિપોર્ટર્સ આયે હુએ હૈ ઓર વો કિસાનો સે ડાયરેક્ટ મિલ રહે હૈ જો ભી ઇરેગ્યુલારિટીઝ હૈ ઉસકો વો તહકીકાત કરકે વહાં કે અખબાર મેં હાઇલાઇટ કરેંગે ઉસકે લિયે વો કિસાનો કો મિલ રહે હૈ. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો વતની અને હાલમાં ભરૂચની સરકારી કોલેજમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દિવ્યાંગ ભાલાળા હાલમાં હોળી ધૂળેટીની રજા હોવાથી તે ભરૂચથી વિરાર ટ્રેનમાં બેસી સુરત ખાતે રહેતા કાકાને ત્યાં આવી રહ્યો હતો. તે વખતે કિમ કોસંબાની વચ્ચે ટ્રેનમાંથી પટકાતા ટ્રેન નીચે કપાઈ જતા તેનું માથું દડથી અલગ થઈ ગયું હતું. ભરૂચની સરકારી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષીય વિદ્યાર્થી દિવ્યાંગ ભાલાળા ટ્રેનમાં દરવાજા પાસે લટકીને મુસાફરી કરતો હતો. તે વખતે બ્રિજ પોલ સાથે અથડાતા ટ્રેન નીચે કપાઈ ગયો હતો. કોલેજના વિદ્યાર્થી એવા દિવ્યાંગ ભાલાળાના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં ભારે શોક વ્યાપી જોવા પામ્યો હતો. કિમ નજીકના પીપોદરા ગામ ખાતે આવેલ જેન્ડ ડી ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પોલીસના ડીવાય એસપી હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
રહેવો. બાળકોની અંદર રહેલા ઉત્સાહને વધારો કર્યો છે, જેમાં અમારે ત્યાં પધારેલા મહેમાન ડીવાયએસપી હેતલબેન, પીએસઆઈ અને આર્મી એરફોર્સના એવા ઘણા બધા મહેમાનોએ અમારે ત્યાં આવી અમારા નાના નાના બાળકોને એ લોકોની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપી અને જે એન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલને આગળ વધે એવા આશીર્વચનો આપ્યા છે, જે બદલ હું સોનલબેન ખેર, જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી મંડળ, મારા શિક્ષકગણ અને સ્ટુડન્ટ્સ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું, જેમાં સુરત જિલ્લાના ડીવાયએસપી હેતલબેન, વસંબાના પીએસઆઈ નાઈ સાહેબ તેમજ કેમ્પ પીપોદરા વ્યુઅર્સ એસોસિએશનના તમામ અગ્રણીઓ, પ્રમુખ શ્રી રસિકભાઈ અને માળી સમાજના અગ્રણીઓ અને અમારા વાલા વિદ્યાર્થીઓ, બાળકો તેમજ મોટી સંખ્યામાં પેરેન્ટ્સ, લગભગ 5-6 હજારની હાજરીમાં આજે એન્યુઅલ ફંક્શન કરવાનો એક જ રીઝન, બાળકોની અંદર જે પડેલી સુષુપ્ત શક્તિઓ એને બહાર લાવવા માટેનો આ એક શાળાનો એક પ્રયાસ રહ્યો હતો અને આજનો જે સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા TV9ના પત્રકાર ચિરાગ પટેલની થયેલ હત્યા પ્રકરણમાં ધરમપુર પત્રકાર એસોસિએશન અને કપરાડા પત્રકારો મળીને ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પત્રકાર ચિરાગ પટેલના હત્યારાઓને શોધી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી. ધરમપુર પત્રકાર એસોસિએશન તેમજ કપરાડા તાલુકાના પત્રકારોએ પ્રાંત અધિકારી રવિન્દ્ર ખતાલને એક આવેદનપત્ર આપી આ હત્યા કેસમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હત્યારાઓને તાત્કાલિક ધરપકડ કરવાની સાથે સાથે પત્રકારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. અમદાવાદ ખાતે નિકોલ વિસ્તાર પોલીસ સ્ટેશનની હદમાં કંટવાડા વિસ્તારમાં જે TV9ના પત્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી એ ખરેખર ધરમપુર પ્રેસ ક્લબ વખોડી કાઢે છે અને એક મીડિયાને હવે પછીના દિવસોમાં મીડિયા તરીકે કેવી રીતે કામગીરી કરવી એ એક મૂંઝવણભરી વાત
સમસ્યા કહી શકાય અને ખરેખર એના સામે પોલીસ તંત્ર અને પ્રશાસન કડકમાં કડક કાયદો રાખી મીડિયાને વ્યવસ્થા ગોઠવે એવી માંગ ઉઠવા પામી છે. આજે કેટલા લોકો તમારી સાથે જોડાયા છે, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યાં અને ક્યાં આગળ આવેદનપત્ર આપવાનું છે? આજે પ્રાંત અધિકારી ખાતે ધરમપુરના પ્રેસ ક્લબ તેમજ કપરાળા વિસ્તારના પત્રકાર મિત્રો સહિત અને આ 10-12 જણ પ્રાંત અધિકારી ધરમપુરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વલસાડની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જિલ્લામાં ઉભી થયેલી રક્તની અછતને પહોંચી વળવા માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 130 જેટલું રક્ત યુનિટ એકત્ર કરી વલસાડની બ્લડ બેંકને જમા કરાવવામાં આવ્યું હતું. વિશેષતા એવી છે કે આમાંથી આપણે લોહી ડોનેટ કરે એને તો લાભ થાય જ છે કે નવું લોહી જનરેટ થાય અને કંઈ રોગ બોગ હોય એ આપણે ખબર ડાયરેક્ટ ચેકઅપ કરે છે, પહેલાં લોહી લીધા પહેલાં ચેકઅપ કરે એટલે કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે દવાખાને જાણ કરી શકીએ અને જે આ લોહી લે છે હવે એ કોઈક બીજા કોકને તો ઉપયોગમાં આવવાનું જ છે અને એ સારું છે કે કોકનું જીવન બચી શકે તો બીજા લોહી આપી શકે છે અને માધ્યમ પ્રોવાઈડ કરે છે. મોટિવ એ જ છે કે બસ આમ જેને જરૂરિયાતમંદને જેની લોહીની જરૂર હોય એને સસ્તા ભાવે મળી શકે છે અને એનું જીવન બચી શકે છે. ઉમરગામ તાલુકાના સંજાણ અને ભીલાડ વચ્ચે આવેલ મલાવ ગામના જંગલમાં ભીષણ આગ ફાટે નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જંગલમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ જંગલના મોટાભાગના વિસ્તારમાં આગ પ્રસરી જતા ઝાડો સળગીને ખાક થઈ ગયા હતા, જ્યારે આગના કારણે જંગલમાં રહેતા પ્રાણી અને પશુઓને પણ હાનિ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ભુજમાં બેવફા પતિ પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કર્યા બાદ કોઈને શક ન જાય તે માટે તેની પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની અફવા ફેલાવીને અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમની કહાનીની જેમ લાશને સગે અવગે કરી સમગ્ર હત્યા કેસને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે છેવટે પાપ છાપરે પોકારીને બહાર આવતા પશ્ચિમ એલસીબી પોલીસના હાથે હથિયારો પતિ અને તેના સાથીતો ઝડપાઈ જવા પામ્યા હતા. 9 મહિના પહેલા ભુજમાંથી ગુમ થયેલ મુસ્લિમ પરિણીતા રૂકસરાના પતિ દ્વારા કરાયેલી હત્યા પ્રકરણમાં પતિએ ફિલ્મી સ્ટોરી ઉપજાવી કાઢતા પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી. 9 મહિના પહેલા 10 જૂનના રોજ હત્યારા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠીએ તેની પત્ની રૂકસાના ગુમ થઈ છે તેવી ફરિયાદ બી ડિવિઝન પોલીસને કરાઈ હતી. જોકે બાદમાં તેને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી ગુમ થયેલી પત્ની રૂકસાનાને શોધી આપવા માટે દબાણ ઉભું કર્યું હતું. જોકે ત્યાંથી વાત નહીં અટકતા ઇસ્માઇલ હુસેને ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરીને પોતાની પત્ની રૂકસાનાને શોધવા માટે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ બરાબર કામ નહીં કરતી હોવાનો આક્ષેપ કરી આ કેસની તપાસ પોલીસની અન્ય એજન્સીને સોંપવા માટેની માંગણી કરી હતી. જોકે સમગ્ર પ્રકરણમાં રૂકસાનાના માતા શકીનાબેન અને તેના ભાઈઓ સલીમ અને ઇકબાલે ગુમ થનાર રૂકસાનાના પતિ ઇસ્માઇલે જ પ્રેમિકાને લાવવા માટે રૂકસાનાની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પોલીસ સમક્ષ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે ઇસ્માઇલની પૂછપરછ કરતા તેણે રૂકસાનાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. જોકે બાદમાં પોલીસની ઉલટ તપાસ દરમિયાન તેને પોતે પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સમગ્ર હત્યા કેસને અંજામ આપનારા હત્યારા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠી ઉપરાંત તેને સાથ આપનાર જાવેદ જુસફ, સાજીદ દાઉદ, સાઇમા સાજીદ તથા અલ્તાફ માજોઠી, શબીર જુસફ અને મહમદ ઉસ્માની પોલીસે ધરપકડ કરી હતી.
નવ મહિના પહેલા બનેલા કિસ્સામાં ઇસ્માઇલે મુંબઈ ખાતે રહેતી એવી પ્રેમિકા અને બીજી પત્ની નાઝિયા સાથે પ્રથમ પત્ની રૂકસાના થતા ઝઘડાનું કાયમી ધોરણે અંત લાવવા માટે તેને પોતાના સંબંધીઓ સાથે મળી રૂકસાનાને કારમાં ભુજ જીઆઈડીસી પાસે આવેલ કાસમશાહ પીરની દરગાહ પાસે લઈ ગયા બાદ તેની ઘા ચીંકી હત્યા કરી દીધા બાદ તેની લાશને આયશા પાર્ક નજીક જમીનમાં દાટી દીધી હતી. બાદમાં હત્યારાઓએ લોહીના ડાઘો પણ સાફ કરી દઈ પુરાવો નાશ કર્યો હતો. જોકે નવ મહિના પહેલા ગુમ થયેલ પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જૂઠાણું ચલાવ્યા બાદ છેવટે હત્યારો પતિ ઇસ્માઇલ અને તેના સાગરીતો પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. આ અંગે વધુ તપાસ પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માજોઠીએ તારીખ 10/6/2018 રોજ 13:00 વાગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી. ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ગુમ થનાર રૂકસાનાબેનના માતા સકીનાબેને પોલીસ અધિક્ષકને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઇસ્માઇલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી. પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રૂકસાનાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ બાબતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં. ત્યાર પછી સકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરન્ટ પણ કઢાવેલું, પરંતુ ઇસ્માઇલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ પણ માજોટી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષક શ્રી એમએસ ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ ગુમ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી. આ જાણવા જોગના કામે આ ગુમ થનાર રૂકસાનાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 498 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલો હતો. ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગત સોર્સીસથી પણ હકીકત જાણવા મળેલી કે રૂકસાનાબેન અને એના પતિ વચ્ચે એના પતિ ઇસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા. એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોદી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલ હોય તેવા અંગત સોર્સીસ તરફથી પણ હકીકત મળેલી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ ગુના આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે ઇસ્માઇલ સંકળાયેલા ઇસ્માઇલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી. તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાહિત કાવતરાને અંજામ આપેલો છે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ 9/6/2018 રોજ ઇસ્માઇલ માલા હુસૈન માજોઠીએ તેના જ મિત્ર જાવેદની સાથે મળી અને ગુનાહિત કાવતરું રચેલું અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ 9/6/2018 રોજ સાંજના 7 વાગ્યા પછી જાવેદ બલેનો ગાડી લઈ અને રૂકસાણાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમશા પીરની
દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી રૂક્ષાના બેનનું મર્ડર કરેલું. ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયસા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતરું વર્ષેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયસા પાર્કમાં જાવેદના જે પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો. એની અંદર આ રૂક્ષાના બેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી. આ ડેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી. ત્યાર પછી રૂક્ષાના બેન ગુમ થયેલા છે તે બાબતે મિસગાઈડ કરવા માટે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને રૂક્ષાના બેનનો મોબાઈલ આપેલો અને તેમને એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી રૂક્ષાના બેનના સગાવાલાને જાણ કરજે કે ભાઈ હું રૂક્ષાના બેનને લઈને ભાગી ગયો છું, એટલે તમે આવો તપાસ કરતા નહીં. એટલે પોલીસ ગેરમાર્ગે દોરાય અને રૂક્ષાના બેનને કોઈ લઈને લગ્ન કરવાના ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસે બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સાજીદ દાઉદભાઈ ખલીફાને મોબાઈલ રૂક્ષાના બેનનો મોબાઈલ લઈ અને તારીખ 9/6/2018 રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રૂક્ષાના બેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો. ત્યાર પછી આ સાજીદે મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો. ત્યાર પછી પણ સકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા બીજા વધારાના પુરાવા ખોટા પુરાવા ઉભા કરવા માટે ફરીવાર સાજીદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજીદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રૂક્ષાના બેનનું આઈ કાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂક્ષાના બેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂક્ષાના બેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર શરીફથી આ ફોન કરવામાં આવેલો. ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા અવારનવાર રૂક્ષાના બેનને અને એના પતિને ઝઘડો થતા હતા એ તમામ સંજોગો જોતા આ ગુનામાં એની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા એલસીબી દ્વારા એની પૂછપરછ કરી અને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. પરંતુ આ કામે એલસીબી લગભગ ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નમાં જ હતી. તે દરમિયાન આ ગુનો જો એલસીબી ડિટેક્ટ કરી દેશે એ ડરથી આ ઇસ્માઇલ હુસેન માજોઠીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એલસીબી પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી જેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રૂક્ષાના બેનનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે જેની આ રિટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ પોતાની કબૂલાત કરેલ પરંતુ આ ગુનામાં ગુમ થયેલ રૂક્ષાના બેનની ડેડ બોડી મળી આવેલ નહીં જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એફએસએલ અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઇસ્માઇલ હુસેન માજોઠીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌ પ્રથમ એને આયસા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં સંતાડી દાટેલી હતી. ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઇલ માજોઠી કરતો હતો. એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું એ દરમિયાન 4 ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે રૂક્ષાના બેનના જે ડેડ બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને 4 ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પંચો રૂબરૂ ગઈકાલે ચેક કરતા આ 4 ફૂટના ખાડામાં કરતા એના અસ્થિ મળી આવેલા છે જેથી ઇસ્માઇલ હુસેન માજોઠીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રૂક્ષાના બેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ ઓસુરા સાહેબે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા 201 પુરાવાનો નાશ કરવો 120 બી
તથા 177 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ સાહેબ કરી રહ્યા છે. હા, સૌ પ્રથમ જે પ્રમાણે આપણે હાલના સંજોગોમાં જોઈએ છીએ કે આ અગાઉ પણ આવા મૂવી દ્રશ્યમ પિક્ચર હતું એની અંદર પણ આ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, એટલે એની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રૂકસાનાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા, અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને 498નો ગુનો પણ રજીસ્ટર થયેલો હતો. એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાના કારણે આ કાયમી કાસર નીકળવા માટે જ આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે. હા, ખાડા ખોદવા માટે જ્યારે ફરીવાર જ્યારે ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મામદ ઓસમાન કુંભારના જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઇલે મામદ ઓસમાન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરવિંદસિંહ જાડેજાના મકાનમાં એ નાખી હોવાની હકીકત જણાવેલ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી છે, જેના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે કચ્છના શશિકાંત પટેલની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશની હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ શશિકાંત પટેલે પોતાનું વિધિવત પદભાર સંભાળ્યા બાદ સ્વામિનારાયણ મંદિરે જઈ સંતોને આશીર્વાદ મેળવી કચ્છના વિકાસની સાથે સાથે શિક્ષણ અને સુવિધા સુધારવાનો કોલ પ્રજાને આપ્યો હતો. ભુજ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં શશિકાંત પટેલે જણાવ્યું હતું કે તેમના પક્ષના ઉમેદવારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામમાં ચૂંટણી જંગમાં ચંપલાવશે. હિન્દુસ્તાન નિર્માણ દળ અમારી પ્રથમ ચૂંટણી છે. લોકો વચ્ચે અમે પ્રથમ પાયે જઈ રહ્યા છીએ ત્યારે અત્યાર સુધીનું જે અમારું પ્લાનિંગ છે એમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને આસામ આટલા સ્ટેટોની અંદર અમે અમારા ઉમેદવારો ઉભા રાખ્યા. કેટલી સીટો અત્યાર સુધીનું કેલ્ક્યુલેશન એવું છે કે લગભગ અમે 125 ઉમેદવારો અમારા નક્કી છે અને હજી નક્કી થઈ રહ્યા છે. આગળ લગભગ અમે 26-27 તારીખ સુધીમાં ચોક્કસ અંદાજ આવી જશે કે અમારા પાર્ટીના કેટલા ઉમેદવારો નક્કી થયા છે. 125 ઉમેદવારો ફાઇનલ છે, આનાથી ઉપર જઈશ. હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે દેશની જનતા સુખી થાય, સમૃદ્ધ થાય અને દેશ આપણો સન્માન સુધી પહોંચે અને હિન્દુત્વની રક્ષા માટે એમાં અયોધ્યાનો મુદ્દો હોય, ગૌરક્ષાનો મુદ્દો હોય, સમાન સિવિલ કોડનો મુદ્દો હોય, કાશ્મીરની 370ની કલમ હોય કે ઘૂસણખોરોને ખદેડવાની વાત હોય, આ વિષયોના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં હતી. એક પણ મુદ્દો આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 5 વર્ષમાં પૂરો કર્યો નથી. પૂરો કરવાની વાત તો એક બાજુ રહી, એનું ચિંતન પણ કર્યું નથી. સામેથી એમને વાદા ખિલાફી કરી અને કોંગ્રેસના જેટલા એજન્ડા હતા, જીએસટી, એફડીઆઈ, નોટબંધી, આ બધા જ કાયદાઓ કોંગ્રેસના હતા એજન્ડા. આ માત્ર ને માત્ર કોંગ્રેસનો એજન્ડાનો જ અમલ કર્યો છે. એટલે હું તો ત્યાં સુધી કહીશ કે આ ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની બી ટીમ છે. અમારું જે વ્યક્તિત્વ છે એ સંઘના સંસ્કારો થકી છે. સંસ્થા મહાન છે પણ સંસ્થામાં નેતૃત્વમાં વ્યક્તિનું પરિવર્તન થતું હોય છે તો એમાં વ્યક્તિ દોષિત છે, કોઈ સંસ્થા દોષિત હોતી નથી. બસ અમારો એજન્ડા છે કે આપણો ભારતનો દેશ કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ પ્રધાન દેશની અંદર આ દેશનો ખેડૂત સુખી હોવો જોઈએ, ગામડું સુખી હોવું જોઈએ. જો દેશનો કિસાન સુખી હશે, ગામડું સુખી હશે તો દેશની શહેરની જનતા, શહેરના વેપારીઓ
પણ સુખી હશે. એક સાયકલ છે, એ સાયકલ અનિયમિત બની ગઈ છે, એ સાયકલને અમારે નિયમિત કરવાની છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે મંદિરના પરમ પૂજ્ય વંદનીય મહંત સ્વામી અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે હું અને અમારી જિલ્લા કાર્યકર્તાની ટીમ મારી હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ સાધુ સંતોના લાડીલા હૃદયસ્થ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના આદેશથી આ જવાબદારીમાં મારી નિમણૂક થયેલ છે. આપણા કચ્છ માટે અને કચ્છના ઇતિહાસમાં જેટલી પણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે, ભારતના આઝાદી પછી કોઈ પણ કચ્છીને પ્રદેશ પ્રમુખ સ્તરનું સ્થાન કોઈ પણ રાજકીય પાર્ટીએ આપ્યું નથી. ડોક્ટર તોગડિયા સાહેબ એક કચ્છી તરીકે, ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે મને જ્યારે આદેશ કર્યો છે ત્યારે માત્ર હું પ્રમુખ નથી, કચ્છની જનતા આ ગુજરાતની પ્રમુખ છે. આવનારા દિવસોમાં સાધુ સંતોના આશીર્વાદથી કચ્છની જનતાને હું પ્રેમથી કહેવા માંગુ છું, આપ સૌના મિત્રોના સહયોગથી ગામડાના છેવાડા સુધી હું મેસેજ આપવા માંગુ છું કે ભારતના આઝાદી પછીના આટલા વર્ષો બાદ કચ્છે જે ભારતને આપ્યું છે એના વળતર રૂપે 5% પણ ગુજરાતની સરકાર હોય કે ભારતની સરકાર હોય, કચ્છની ચિંતા કરી નથી. આગામી દિવસોમાં હું વિશ્વાસ આપું છું કે ગુજરાતની અંદર જો હિન્દુસ્તાન નિર્માણ દળની સરકાર બનશે તો કચ્છના દરેક ગામોમાં નર્મદાના પાણી, કિસાનોને પૂરતા ભાવ, સાધુ સંતો, મંદિરોની રક્ષા, આરોગ્ય, શિક્ષણ, આજે અનેક યુવાનો બેરોજગાર છે તો તમામ યુવાનોને રોજગાર માટેના પ્રયત્ન, મહિલાઓની સુરક્ષા, અંતે ગુજરાતની જનતા, ભારતની જનતા અને કચ્છની જનતાનું સન્માન જળવાય, એમની સમૃદ્ધિ બને, એમની સુરક્ષા બને, પાકો વિશ્વાસ, પાકો ભરોસો, જેટલું બોલીશું એટલું કરીશું, જેટલું કહીશું એનું અમારા જીવનમાં આચરણ કરીશું. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાંથી 100 જેટલા અગ્રણીઓએ ટિકિટ માંગતા ભાજપના મોવડી મંડળની હાલત કફોડી થઈ જવા પામી છે, જેમાં 100 જેટલા ઇચ્છુક ઉમેદવારોએ વર્તમાન હાલના સાંસદ રામસિંહ રાઠવાએ વિકાસના કામો કર્યા નથી તેવો આક્ષેપ લગાડી તેમને ટિકિટ ન મળે તે માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા પહેલેથી જ ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપમાંથી વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા ઉપરાંતના અગ્રણીઓએ ટિકિટ માટે દાવેદારી કરી આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. રજૂઆતમાં તો વાત એ હતી બધા ઉમેદવારોની કે ઉમેદવાર બદલાવો જોઈએ છોટાઉદેપુર સીટ માટે. એમાં રાજેન્દ્ર ગણી મહારાજશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બોલાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને સૂચના કરી, એટલે જિલ્લા ભાજપ પ્રમુખ અને ગણિરાજ મુનિ મહારાજશ્રીએ સીએમ પાસે ગયા હતા. સીએમ પાસે ગયા ત્યારે કાગળમાં શું આપ્યું એ તમને ખબર નહોતી, કારણ કે અમે તો પાર્લામેન્ટરી બોર્ડમાં હાજર હતા. પરંતુ જ્યારે સીએમ સાહેબે એમને બોલાયા તે વખતે તો ઓનલી ફોર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને મુનિ મહારાજશ્રી સાથે હતા, એટલે અંદરની ડિસ્કશની અમને
કે શું આપ્યું અમને કોઈ પ્રકારની ખબર નથી. આમ તો સાહેબ જિલ્લા ભાજપમાં આંતરિક કલહ તો ચાલુ સાંસદ રામસિંહભાઈ રાઠવાનો તો છે જ, પરંતુ ચૂંટણીઓ આવતી હોય ત્યારે દરેક ઉમેદવારને આશા ને અપેક્ષા હોય કે મને ટિકિટ મળવી જોઈએ. એટલે એક ઉમેદવાર બીજા ઉમેદવાર ઉપર સોટા ઉડાડવાનું કામ કરતા હોય, પરંતુ એમ જોવા જઈએ હાલ તો જેટલા પણ ઉમેદવારો છે અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો છે એમાં આંતરિક રીતે રામસિંહભાઈ માટે વિરોધ તો ખરો, એટલે ટિકિટ માટે તો બધાના માટે અંદરથી રામસિંહભાઈ માટે વિવાદ તો છે અને દરેક ઉમેદવારોને ટિકિટ લેવીશ એટલે તો દરેક વખતે એવું બનતું હોય, મારા વખતે ધારાસભ્ય વખતે પણ કમાટ વિસ્તારમાંથી બધા જ આગેવાનો મારો વિરોધ કર્યો હતો જાહેરમાં, પણ એને અમે સ્વીકારી લીધું. સ્વીકારી લઈને મને ધારાસભ્ય તરીકે મને હરાવી દીધો અને હરાવ્યા પછી આ વિસ્તારની જનતાને અત્યારે સરકારની યોજનાના આશીર્વાદ મળતા નથી એવું ફરીથી કેન્દ્રની ને રાજ્યની સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે ફરીથી આવી ઘટના ન ઘટે એના માટે હજુ પણ પ્રદેશ લેવલથી બધા જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હજુ પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને સર્વે કરી લેવું જોઈએ કે ખરેખર ત્યાંની પરિસ્થિતિ શું છે, લોકોમાં જનતામાં પણ ચાલુ સાંસદ માટે અને જે ઉમેદવારી કરી રહ્યા છે બધા જ ઉમેદવારો એના માટે પ્રજામાં પ્રજાનો સૂર કેવો છે એ હજુ પણ પ્રદેશ લેવલેથી પ્રદેશ હોદ્દેદારોએ ચકાસી લેવું જોઈએ એવી મારી લાગણી છે. આપ બધા જાણો છો હું એ પત્ર જોયો નથી અને ટીવી ન્યૂઝ પર પણ બેઠો નથી, કારણ કે હું સવારથી આ વિસ્તારના કમરના પ્રચારમાં છું, પણ જે રીતના વાતો મને જાણવા મળી એ બધા જ ઉમેદવારો છે એમને બિચારાઓને એ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. જે ડાળ પર બેઠા છે એ ડાળની ઉપર તેઓ કાપવા માટે પડ્યા છે. મને લાગે છે એમને સમજ હોવી જોઈએ, સત્ય પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં હો સકતા, સમજવું જોઈએ. આખી પાર્લામેન્ટરી બોર્ડની સામે એમને જે કંઈ કહેવું હોય આ બધા ત્યાં અપેક્ષિત હતા, કહી દેવું જોઈતું હતું. તે પહેલાં અહીંયા જ્યારે ઓબ્ઝર્વર આવ્યા પાર્ટીના તારે પણ કહેવું હતું, તારે પણ લખીને આપવું હતું, પણ ન આપ્યું. તે વખતે પણ ન આપ્યું, તે પહેલાં પણ નહીં કીધું. વધારે સારું થયું હોત કે એમના મનની કોઈ મૂંઝવણવાળી વાત હોય તો મારી જોડે બેસત અને કદાચ એમને એમ લાગત કે આમાં કંઈક અમને ન્યાય ન મળે તો મને કહેત તો હું સીએમ સાહેબ જોડે એમની હાજરીમાં આવવા માટે તૈયાર હોત. એટલે એમાં કોઈ સવાલ નથી, એમને પૂરેપૂરું આ બાબતમાં અજ્ઞાન છે એવું હું પોતે માનું છું. બાકી પાર્ટીના કાર્યકર તરીકે કેટલીક વસ્તુ શું કરાય શું ન કરાય એ એમને ભાન હોવું જોઈએ, એમને ખ્યાલ હોવો જોઈએ. આ બાબતમાં મારે બીજું કશું કહેવું નથી, પણ એ દિશા ભૂલેલા છે એવું મારું માનવું છે. હજુ મને કોઈ મળ્યા નથી. બાકી હું એમને કહી દેત કે તમારી ક્યાં ક્યાં ગ્રીવન્સીસ છે અને પોતે એમાંના કેટલાક ચૂંટાયેલા છે એ પોતે પોતાની જાતને પૂછે કે પોતે કેટલો ન્યાય આપી શક્યો છે. એટલે લાંબુ કંઈ કહેવું નથી, મારી જોડે આવશે ત્યારે હું એમની જોડે ચર્ચા કરી લઈશ અને વધારે સારું એ તૈયાર હોય તો સીએમ સાહેબ જોડે હું એમની હાજરીમાં, ઓમજી સાહેબ જોડે હું એમની હાજરીમાં, એમને હજુ પણ કોઈ બીજા જોડે લાગે તો એમની હાજરીમાં હું બેસીને વાત કરવા તૈયાર છું. જયંતિ રાઠવાએ આક્ષેપ કર્યો છે કે પહોંચ્યા નથી, પાર્ટીનું કમળ છે તેના લેવલ પર ચૂંટાયા પછી પહોંચ્યા નથી, તમે ગામડાઓ સુધી જિલ્લા ભાજપ પ્રમુખના પત્રમાં થઈ છે, જિલ્લા પંચાયત સદસ્યની થઈ છે,
તો જે પાર્ટીમાં જૂથવા થઈ શકે ના, આ બધા જ સાક્ષી છો. જ્યારે જ્યારે નાના મોટા પ્રોગ્રામ હોય દરેક જગ્યાએ મારી બાઇટ લીધી છે, એટલે પહોંચ્યા નથી એ વાત કેટલી વ્યાજબી એ તમે સમજી શકો એમ છો. સાહેબ, આરોપો જે છે 8 જણા જે છે એમને પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમને જે વિકાસના કામો છે એ વિકાસના કામો એમના વિસ્તારની અંદર કર્યા નથી, બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે છતાં કર્યા નથી. આમ તો એ ખાસ કરીને જે ભાજપના જ ખાસ હોદ્દેદારો છે અને જે ટિકિટ માંગી રહ્યા છે, શું લાગે છે તમને? હું તમને 2-3 દાખલા આપું છું, લાંબા આપતો નથી દાખલો. કે શું એકલવ્ય મોડેલ સ્કૂલો વધારાની લાવી એ વિકાસનું કામ નથી? શું જવાહરલાલ નવોદય વિદ્યાલય લાવી એ શું વિકાસનું કામ નથી? શું લોકોને સગવડતા મળે અને એમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર મળે શું એ વિકાસનું કામ નથી? એક ગામને બીજા ગામમાં જવા માટે અને બાળકોને પડતી મુશ્કેલી એને ધ્યાનમાં રાખીને બ્રિજ બન્યા હોય તેજગઢથી સામે રાયસિંગપુરા, શું એ વિકાસનું કામ નથી? તમે બધા જ જાણો છો કે આ ચાણોદથી કરનાળી જ્યારે આવવું હોય તો આખો ફેરો ફરીને આવવું પડે છે, ત્યાં બ્રિજ બન્યો છે એ શું વિકાસનું કામ નથી? કયા વિકાસની એ વાતો કરે છે ને નથી થયા? કામ એટલા બધા થયા છે અને તમે પણ ક્યાં ક્યાં જ્યારે ગામડામાં કે ડુંગર વિસ્તારમાં ગયા હશો, આજથી 10 વર્ષ પહેલા જ્યારે બાઇક નહોતી જતી એવી જગ્યાએ પાકા ડામરના રસ્તા થયા છે, શું એ વિકાસના કામો નથી? મને લાગે છે આ જે ભાષા વિરોધીઓ બોલી રહ્યા છે એ ભાષા આ લોકો બોલી રહ્યા છે. એટલા માટે જ મેં કીધું કે જે ડાળ પર એ બેઠા છે એ ડાળને કાપી રહ્યા છે. જૂથવાદ કહેવાય એને? જૂથવાદ નહીં, હું આગળ તમને કીધું કે ના સમજ છે એમને. આપ જાણો છો કે પત્ર લખનાર કોણ છે, તો એ બધા ઉમેદવારો છે. હવે એમને લાગે કે હવે ઉમેદવારો છે અને કદાચ અમે નહીં પહોંચી વળીએ, તો હવે કઈ રીતના બીજાને ખોટા છીતરવા, હાચું ખોટું હવે કોણ એનું પ્રૂફ જોવાના છે? આ મહિના 2 મહિના 5 મહિના પહેલા વાત કરી હોત તો એ બધું પ્રૂફ સામે આવી જાત. સર, પાર્ટી જેને ટિકિટ આપશે તમને મંજૂર? હું નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની તનતોડ મહેનત કરવાનો છું. એ ઉમેદવાર કોણ? તો અમારો ઉમેદવાર તો કમળ છે. શું એટલે અમે કમળને ધ્યાન રાખવાના, અમે કોઈ મોહરાને ધ્યાન નથી રાખવાના. મોરબીમાં સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સુખદેવ પટેલ પર 4 અજાણ્યા ઇસમોએ હિંસક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે. સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ રાજીવભાઈ પટેલ તેમની માર્બોમેક્સ નામની ફેક્ટરી પર હતા. તે વખતે 4 અજાણ્યા ઇસમોએ ધસી આવી લોખંડના પાઇપ વડે તેમના પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત સુખદેવભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ સુખદેવભાઈ પર હિચકારો હુમલો થતા ઉદ્યોગપતિઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. ઉદ્યોગપતિઓને પ્રતિનિધિ મંડળ, જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી હુમલાખોરોને તાત્કાલિક ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી. રાજકોટના કોટડા સાંગાણીના ઓમ શાંતિ બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા તન મન તંદુરસ્તી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મનુષ્યમાં રહેલ વ્યસન, લોભ, ક્રોધ, મોહમાયા અને રોગ કેવી રીતે દૂર કરી તન મનની તંદુરસ્તી રાખવી તે અંગેનું માર્ગદર્શન રાજકોટથી પધારેલ ભારતી દીદી દ્વારા આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શાંતિ આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના રાજકોટમાં 50 વર્ષ અંતર્ગત કોટડા સાંગાણીમાં આજના દિવસે અમે તન મન તંદુરસ્ત શિબિરનું આયોજન કરવામાં આવેલું. વર્તમાન સમયે વિશ્વના દરેક ખૂણામાં કોઈ ન કોઈ લોકો કોઈ ન કોઈ બીમારીથી પીડિત છે.
તનની બીમારીની સાથે સાથે મનની બીમારી પણ આજકાલ ખૂબ જ ભરડો લઈ રહી છે. ત્યારે બ્રહ્માકુમારીઝનું એવું માનવું છે, રાજયોગ મેડિટેશન, સકારાત્મક ચિંતન તથા ડાયટ કંટ્રોલ દ્વારા આપણે તન અને મનને કઈ રીતે તંદુરસ્ત રાખી શકીએ, આ લક્ષ્યથી આજના દિવસે કોટડા સાંગાણીમાં સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજયોગીની ભારતી દીદીજી, અશોકભાઈ ઠુમ્મર, કિશોરભાઈ વિરડિયા તથા કોટડાના નામી ગ્રામી આગેવાનોની સાથે સાથે લગભગ 500 પણ વધારે ભાઈ બહેનોએ આ કાર્યક્રમનો સુંદર મજાનો લાભ લઈ સમસ્ત વાતાવરણને શક્તિશાળી બનાવવા માટે એક શ્રેષ્ઠ સંકલ્પ લઈ વિશ્વને સુંદર મજાના વાઇબ્રેશન પૂરા પાડ્યા. ઓમ શાંતિ. માણાવદરમાં જલારામ સેવા સમિતિ દ્વારા દેશમાં લુપ્ત થઈ રહેલ ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા માટે ચકલી બચાવો અભિયાન શરૂ કરી લોકોના ઘરે ઘરે જઈ ચકલીના માળા પહોંચાડવામાં આવી રહ્યા છે. દેશમાં આવેલા ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓની સૃષ્ટિઓને અસર પહોંચી એક સમયે ગામડાઓ અને શહેરોના મકાનોમાં જોવા મળતી ચકલીઓ અદ્રશ્ય થઈ રહી છે. આ વારસામાં માણાવદરમાં જલારામ સેવા સમિતિ દ્વારા જિજ્ઞેશ પટેલના નેતૃત્વમાં ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્લાયવુડમાંથી તૈયાર કરેલ ચકલીના માળાઓ ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યા છે. વિજય મસુ, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, માણાવદર પ્રમુખ. આજે 25 દિવસે ચકલી દિવસ હોવાથી અમે છેલ્લા 3-4 વર્ષથી વૈષ્ણવેલી સામે પંખીના માળા, બર્ડ, કુંડા એનું વિતરણ કરીએ છીએ અને ગામ લોકોનો સારો અમને પ્રતિભાવ મળે છે અને આગામી દિવસોમાં પણ આ કામ વધારશું એવી અમે જલારામ બાપા પ્રાર્થના કરીએ છીએ. આભાર. જય જલારામ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા મત વિસ્તારના સંવેદનશીલ બુથોની જિલ્લાના ચૂંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી એબી ચૌહાણ તથા જિલ્લાના એસપી પ્રદીપ સેજુલે દિયોદર વિધાનસભા મત વિસ્તારના સંવેદનશીલ ગણાતા એવા રૈયા, સનાદર, કોટડા, જાડા, ખાણોદર અને રાટીલા શાળાના બુથોની મુલાકાત લીધી હતી.